नवी रेसिपी सीखवा माटे निराली किचन चैनल ने सब्सक्राइब ना करी होय तो तमे सब्सक्राइब करी दीजो अने बेल आइकॉन जरूर थी दबावजो। हेलो फ्रेंड, निराली किचन मा आपनु स्वागत छे। तो आजे आपणे बनावशुं एकदम टेस्टी, स्वादिष्ट अने बधाने भावे एवी रगड़ा पेटीस। तो एक वार अचूक बनावजो। रगड़ा पेटीस बनावा माटे मैं 6-8 कलाक पहला જે વ્હાઈટ વટાણા આવે છે એને પલાળી દીધા છે। જો તમારે ઓવરનાઈટ રાખવા હોય તો ઓવરનાઈટ પણ રાખી શકો છો। તો હવે આપણે આ વ્હાઈટ વટાણાને બાફી લેશું। તો અહીંયા એક કુકરમાં મેં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર આપણે જે વટાણા છે એને ધોઈ અને એડ કરી દઈશું। હવે એની અંદર થોડું નમક, થોડો હળદી પાવડર બે એડ કરી દઈશું અને હવે ઢાંકણ બંધ કરી અને 5-6 વિસલ જાય ત્યાં સુધી આપણે વટાણાને બાફવા દઈશું। રગડો બનાવવા માટે અહીંયા મેં એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે એની અંદર આપણે થોડું જીરું એડ કરશું, થોડા મીઠા લીમડાના પાન એડ કરશું। હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરશું અને એને થોડી સાતરી દેશું। 1/2 ટીસ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લેશું। હવે એમાં આપણે થોડા કાંદા એડ કરી દેશું। તમે લસણ ને કાંદા બંનેને સ્કીપ પણ કરી શકો છો જો તમે ના ખાતા હોય તો। હવે મેં થોડુંક નમક એડ કરી દેશું અને હવે કાંદાને આપણે 2-3 મિનિટ સુધી ચડવા દેશું। તો કાંદા એકદમ સરસ રીતે ચડી ગયા છે। તો હવે એની અંદર આપણે થોડા મરી મસાલા એડ કરી દઈએ। તો 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર। હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ। તો હવે એની અંદર આપણે જે બાફેલા વટાણા છે એડ કરી દઈએ। તો વટાણા એડ કર્યા બાદ બધી વસ્તુને મિક્સ કરી લઈએ। હવે એમાં ખટમીઠો ટેસ્ટ આપવા માટે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ખાટી મીઠી આમલીની જે ચટણી આવે એડ કરી દઈશું। આમલીની ચટણી કેવી રીતના બનાવવી એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો હવે આપણે મેશરના મદદથી બધી વસ્તુને થોડી મેશ કરી લઈશું જેથી આપણો રગડો ખૂબ જ સરસ લાગશે। આપણો રગડો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો એની થિકનેસ કેટલી સરસ છે। તો હવે એક બાઉલમાં આપણે સર્વ કરી લઈએ। તો પેટીસ બનાવવા માટે અહીંયા મેં 2-3 નંગ બાફેલા બટેટા લીધા છે જેને મેં મેશ કરી લીધા છે। તો હવે એની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલા જે ચોખાના પૌવા છે એને મેં પલાળી લીધા છે એડ કરી દઈશું। જો તમારી પાસે ચોખાના પૌવા ના હોય તો તમે બાફેલા ભાતને પણ એડ કરી શકો છો। હવે એમાં થોડી લસણની પેસ્ટ એડ કરી દઈશું, થોડી આદુ મરચાની પેસ્ટ એડ કરી દેશું, હવે એમાં થોડો આમચૂર પાવડર એડ કરી દેશું, હવે એમાં થોડો લાલ મરચું પાવડર એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી, સ્વાદ અનુસાર નમક અને થોડા એવા લીલા ધાણા એડ કરી દેશું અને હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ। તો પેટીસ બનાવવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે પેટીસ બનાવી લઈએ। તો હવે આપણે થોડુંક સ્ટફિંગ લેશું, એને રાઉન્ડ શેપમાં વાળી લેશું। તો હવે આપણે એની ગોળી વાળી લેશું અને પછી હાથને મદદ થાય એટલા પ્રેસ કરી લેશું એટલે એકદમ સરસ રીતે પેટીસ બની જશે। તો તમે જોઈ શકો છો પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે। પેટીસને સાતળવા માટે અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી છે, તેની ઉપર આવી રીતના આપણે પેટીસ પહેલાં ગોઠવી દઈશું અને હવે આપણે થોડું એવું તેલ એડ કરી દઈશું, આવી રીતના સ્પ્રેડ કરવાનું છે। હવે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પેટીસને બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે। તો પેટીસ બંને બાજુ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે, તો હવે એક પ્લેટમાં લઈ લેશું એને। તો હવે ફાઇનલી આપણે રગડા પેટીસને સર્વ કરી લઈએ। તો સૌપ્રથમ આપણે પહેલા રગડો લઈ લઈશું આવી રીતના, એની ઉપર આપણે પેટીસ મૂકી દઈએ, પેટીસની ઉપર આમલીની ચટણી થોડી મૂકી દઈએ, લીલી ચટણી આવે જે તીખી ચટણી કહીએ આપણે એડ કરી દઈએ। આ બંને ચટણીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। હવે એની ઉપર આપણે થોડા દાડમના દાણા સ્પ્રિંકલ કરી દઈશું, થોડા ઝીણા સમારેલા કાંદાને સ્પ્રિંકલ કરી દઈએ, તો હવે આપણે થોડી ઝીણી સેવને સ્પ્રિંકલ કરી દઈએ અને લાસ્ટમાં થોડા લીલા ધાણા છે એને પણ આપણે થોડા એવા સ્પ્રિંકલ કરી દઈશું। તો બની છે ને એકદમ ટેસ્ટી, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી રગડા પેટીસ। આ રેસિપી પસંદ આવી તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને એક વખત અચૂક ટ્રાય કરજો। હવે મળશું નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।